આપનું સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ઉમરગામ તાલુકાના દહાડ ગામે ટ્યુશને જતી વિદ્યાર્થિનીની ત્રણ ઈસમોએ કરી હત્યા ત્રણેયની ધરપકડ વલસાડના ધોબી તળાવમાં સરકારી રાશનના અનાજમાં નીકળી જીવાત ગ્રાહકે કરી મામલતદારને ફરિયાદ દાદરા નગર હવેલીના વાસણા ગામે મોબાઈલની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ લૂંટારાની કરાઈ ધરપકડ ગ્રેડ પે વધારવા મુદ્દે વલસાડ સહિત રાજ્યભરના 10,000થી વધુ વનરક્ષકોએ ડીએફઓને આવેદનપત્ર આપ્યું હવે સમાચારો જોઈએ વિગતવાર ઉમરગામના દહાડ ગામે ટ્યુશને જતી વિદ્યાર્થિનીની ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઈ તેની હત્યા કરી નાખતા ચકચાર મચી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે વલસાડના ઉમરગામમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થિનીની ત્રણ શખ્સોએ હત્યા કરી લેતા ચકચાર મચી છે વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થિનીની હત્યા થઈ છે ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થિની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઈ આ કિશોરીને ઘેરી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી જોકે પોલીસે સીસીટીવી અને અન્ય સર્વેલન્સથી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પડ્યા છે અને આગળની વધુ તપાસ ઉમરગામ પોલીસ કરી રહી છે વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં જીવાત સાથે અનાજ આપતા જાગૃત ગ્રાહકે અનાજનો જથ્થો મામલતદાર કચેરીએ બતાવ્યો હતો જે બાદ મામલતદારે આ અંગે યોગ્ય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો છે વલસાડના ધોબી તળાવ ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં જીવાત સાથેનું અનાજ આપતા ગ્રાહક અનાજના જથ્થા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનમાંથી રાહત દળે મળતો અનાજનો જથ્થામાં જંતુઓ નીકળ્યા હતા જેને લઈ જાગૃત ગ્રાહકે વલસાડ સિટી મામલતદાર સમક્ષ પહોંચીને સરકારી અનાજના જથ્થામાંથી જંતુઓ નીકળતા હોવાની ફરિયાદ કરી હતી વલસાડ સિટી મામલતદારે તેમની ટીમને યોગ્ય તપાસ કરવા આદેશ કર્યા હતા વલસાડ શહેરના ધોબી તળાવ ખાતે આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના લાયસન્સ ધારક ધર્મેશ પટેલની સસ્તા અનાજની દુકાનમાં આજરોજ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું તે અનાજમાં જંતુઓ મળી આવતા જાગૃત ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો હતો ત્યારબાદ અનાજના જથ્થા અંગે ગ્રાહક દ્વારા દુકાન સંચાલકને જાણ કરતા દુકાન દ્વારા અવગેવ વર્તન કરતા ગ્રાહક દ્વારા સમગ્ર મામલે અનાજ લઈ જઈ મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મામલતદારે ગ્રાહકની સમગ્ર ફરિયાદ સાંભળી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા જો કે સ્થળ ઉપર તપાસ કરતા મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં કીડાઓ જોવા મળ્યા હતા ગરીબો માટે આવતા અનાજમાં મોટા પ્રમાણમાં કીડાઓવાળું અનાજ આપતું હોવાથી ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરતા આવતું હોવાનું સામે આવ્યું છે તો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તેવું સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે સસ્તા અનાજની દુકાન છે એમાંથી અનાજમાં કીડા મળવાની ફરિયાદ મળી છે કે અમે અમારી કક્ષાએથી તપાસ કરાવી લઈએ છીએ શું ફરિયાદ છે ક્યારનું અનાજ છે અને ક્યારે એમને વિતરણ કર્યું છે એ અમે તપાસ કરાવી લઈએ છીએ તપાસ કર્યા બાદ ખબર પડશે કે કઈ રીતનું છે અનાજ ક્યારે આવ્યું છે ક્યારે ફાળવ્યું છે એના પરથી અમે નક્કી કરીશું અમારી રીતે તપાસ કરાવીએ છીએ તપાસ કરતાં શું તથ્ય બહાર આવે છે અને પછી પછી ખબર પડશે અનાજ સલવાસના વાસણા ગામે મોબાઈલની દુકાનમાં ચોરી સામે તમંચો લઈ ઘૂસી જઈ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જેને દુકાનદાર અને આજુબાજુના લોકોએ ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો દાદરાનગર હવેલીના વાસણા ચાર રસ્તા નજીક આવેલ મોબાઈલની દુકાનમાં બંધ કરવાના સમયે એક યુવાન અચાનક દુકાનમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કરી ભાગી રહ્યો હતો જેને દુકાનના માલિક અને આજુબાજુના લોકોએ ચોર ઇસમને ઝડપી પાડી પોલીસને સોંપવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર હરિઓમ ટેલિકોમ જેના માલિક જયેશભાઈ જેઓ રાત્રે 9 વાગ્યાના સુમારે દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે અચાનક એક યુવાન દુકાનમાં ઘૂસી ગયો હતો અને અંદરનો સામાન ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે જયેશભાઈએ જોઈ લેતા યુવકે એના ખિસ્સામાંથી ગન કાઢી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગન ચાલી ના હતી જેથી દુકાનના માલિકે અજાણ્યા યુવાનનો પીછો કર્યો હતો જેને જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કરનાર યુવાનને ઝડપી પડ્યો હતો અને થોડો મેથી પાક ચખાડ્યો હતો બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી
પોલીસે યુવકને ઝડપી રખોલી આઉટપોસ્ટ પર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ નિલેશ કાટેકર કરી રહ્યા છે. जैसे मैं दुकान बढ़ा रहा था तो एक साइड का मैंने शटर बंद कर रहा था, तो ये साइड चंपल पहनने गया तभी एक इसम अंदर सीधा आ गया और हाथ से लकड़ी निकाल के मेरे को मारने लगा. और पैसे का बैग था तो वो बोलता है पैसा दे दे. ठीक है, पैसा देने के लिए मैं उससे हाथापाई मेरी हुई और जैसे मेरी हाथापाई हुई तो मैं जैसे बाहर निकला तो वो अपने जेब में से एयर गन निकाला, एयर गन ले के मेरे पीछे दौड़ा था. तो जैसे मैं बगल में हार्डवेयर की दुकान पे गया, वो बगल वाले के पास गया, वहाँ हार्डवेयर की दुकान है, तो एयर गन मैंने उसको झपाझपी हुई तो एयर गन मैंने उससे छीन ली. एयर गन छीनने के बाद वो जो वो खुदाई करने वाला तिक्कम रहता है वो उठा के मारना चालू किया. तो एक बार जैसे उठा के मारा तो मैंने हाथ दिया तो फिर भी मेरे सर पे थोड़ी सी चोट आ गई, खून ज़्यादा बह रहा था. फिर दूसरा जब वार किया तो मेरे पैर में भी लगा. फिर मैंने उससे तिक्कम भी छीन लिया, तिक्कम छीन लिया तब जाके मैंने उसके सामने बोला कि अब तू आ जा, तो वो भागने लगा. तो मेरी शॉप पे जो एक लड़का काम कर रहा है तो वो सामने से दौड़ते हुए आया और इसके पीछे पकड़ने के लिए गया. उसके बाद वो जंगल में भागने से वो हाथ में तो आ गया, फिर वहाँ से यहाँ लेके आए, फिर पुलिस को फोन किया और पुलिस वाले को सौंप दिया. પોલીસ બાદ હવે રાજ્યના 10,000 થી વધુ વન રક્ષકો ગ્રેડ પે અને પડતર માંગણીઓને લઈને સરકાર સામે માંગણી કરી રહ્યા છે અને માંગણી ન સંતોષાય તો 29 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યના 10,000 થી વધુ વન રક્ષકો ગ્રેડ પે અને પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધના મૂળમાં આવ્યા છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના વન રક્ષકોએ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસ બાદ હવે વન રક્ષકોએ ગ્રેડ પેની માંગણી કરી છે અને સમાધાન નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પોલીસને પગાર વધારાની જાહેરાતને થોડા દિવસો થયા છે, હવે વન રક્ષકોએ પણ ગ્રેડ પેની માંગણી કરી છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 10,000 વધુ વન રક્ષક કર્મચારીઓએ DFOને આવેદનપત્ર પાઠવી પડતર માંગણીઓ મુદ્દે મેદાનમાં ઉતર્યા છે. વન રક્ષકોને થતા અન્યાય અને શોષણ સામે આંદોલનનું બ્યુગક ફૂંક્યું છે. 29 ઓગસ્ટથી વનની સુરક્ષા કરવાનું બંધ કરશે તેવી ચીમકી આપી વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખે મુખ્ય વન રક્ષક અધિકારીને રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું કે વન રક્ષક વર્ગ 3ને 2,800 ગ્રેડ પે તેમજ રજા પગાર આપવામાં આવી છે. આંદોલનમાં જણાવવામાં આવ્યું છે કે વન રક્ષકોને ગ્રેડ પે ઉપરાંત વન રક્ષક ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરી આપવામાં આવે. ત્યારે આજરોજ વલસાડ વન રક્ષક કચેરી ખાતે મોટી સંખ્યામાં નવસારી તેમજ વલસાડ જિલ્લાના વનરક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં જો માંગ સંતોષવામાં ન આવે તો આવનારી 29 તારીખથી વન રક્ષકો હડતાલ પર ઉતરી જશે. વલસાડ ઉત્તર તેમજ દક્ષિણ વન વિભાગના વન કર્મચારીઓ દ્વારા સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમે આખા વલસાડ જિલ્લામાંથી વલસાડ જિલ્લો, નવસારી જિલ્લાના દરેક વનરક્ષક અને વનપાલના કર્મચારીઓ અમે આજરોજ મહેરબાન DCF સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ખાસ મુદ્દા અમારા માંગણી એ હતી કે વનરક્ષકનો ગ્રેડ પે 2,800 થાય, વનપાલનો ગ્રેડ પે 4,200 થાય અને સાથે રજા પગાર મળે, ભરતી અને બઢતી 1:3 રેશિયો મળે. અને બીજું કે રજા પગાર અમને નથી મળતા, અમે 24 કલાક જંગલમાં રહીને નોકરી કરીએ છીએ. આ સરકારની ખુલ્લી તિજોરીની અમે 24 કલાક એની જાળવણી કરીએ છીએ, સંવર્ધન કરીએ છીએ, તેમ છતાં અમારો 1,800 ગ્રેડ પે મળે છે. એટલે ઘણીવાર સરકારને રજૂઆત કર્યા છતાં પણ અમારી માંગણી હજી સ્વીકારેલ નથી. તો આજે આ આવેદનપત્ર આપ્યા પછી જો સરકાર અમારી માંગણી સ્વીકારશે નહીં તો અમે આગામી તારીખ 29/8/2022 રોજથી અમે અચોક્કસ મુદ્દતે હડતાલ પર જવાના છીએ. એટલે સરકારને હું રિક્વેસ્ટ કરું છું કે અમારી માંગ પૂરી કરે. સરકારને જો અમે હડતાલ પર ઉતરીશું તો જે પણ જંગલ જે કટિંગ છે, જે અમે જંગલનું સંરક્ષણ કરીએ છીએ, એને નુકસાન થવાની પૂરેપૂરી તકલીફ થઈ શકે છે.
અને નુકસાન થઈ શકે છે. અમે છેલ્લા 2009ની ભરતી મારી છે, છેલ્લા 13 વર્ષથી અમે આ જંગલનું સંરક્ષણ કરીએ છે. અને અમારા જે ચોથા વર્ગના કર્મચારી છે રોજમદાર ભાઈઓ, એમને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે અમે ત્રીજા વર્ગના કર્મચારી અમને 1800નો ગ્રેડ પે મળે છે. એટલે આ આના સિવાય બીજો વિશેષ અન્યાય કોને કહેવાય? આશરે આખા ગુજરાતમાં દરેક ડિવિઝનમાં DCF સાહેબને આવેદનપત્ર આપી દીધા છે. અમે પણ આજે આ વલસાડ ખાતે, વલસાડ અને નવસારી બે જિલ્લાના સ્ટાફ મળીને આજે આવેદનપત્ર આપ્યું છે. એટલે એક જ માંગ છે કે અમારો ગ્રેડ પે, રજા પગાર મળે. અહીંયા લગભગ આશરે અમે ટોટલ વન રક્ષક ભાઈઓ અને વનપાલ ભાઈઓ 150ની આજુબાજુ છીએ. દેશમાં વધતી કમરતોડ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો અને મોંઘવારીના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલી દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. દેશમાં વધતી મોંઘવારી સામે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ. 2 દિવસ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી પર હલ્લાબોલ, દિલ્હી ચાલો કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ, દૂધ, દહીં, પેકિંગમાં મળતું અનાજ વગેરે પર GST કારણે ભાવમાં કમરતોડ વધારો થઈ રહ્યો છે. સાથે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારાના કારણે પ્રજા ઉપર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઈને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ કેન્દ્ર સરકાર સામે મોંઘવારી પર હલ્લા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી મોંઘવારી અને બેરોજગારી વિરોધીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી ભાજપ સરકાર અને મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોંઘવારી અંકુશમાં લાવવા બાબતે યોગ્ય રજૂઆત કરી હતી. આપ સૌ જાણો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરના સૂચના અનુસાર દરેક ગુજરાતમાં 25 તારીખે દરેક જિલ્લા મથકે હલ્લાબોલો અને મોંઘવારી મુદ્દે જે આવેદનપત્ર આપવાનું છે એના પ્રસંગે આવા આજે અમે વલસાડ જિલ્લા કોંગ્રેસ કચેરી ખાતે આયોજન આપવા માટે અમારા ઉપપ્રમુખ એવા ભોલાભાઈ, અમારા મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન, સેવાદાન પ્રમુખ અમારા રમેશભાઈ અને અમારા મંત્રી એવા પ્રકાશભાઈ અને અમારા દરેક પ્રમુખ સેવ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે. આપ જાણો છો કે અત્યારે જે દેશની હાલત છે, પહેલે તમે પત્રકાર મિત્રોને મારી ખાસ વિનંતી કે તમે ખાલી હાઈવે જુઓ, પછી નગરપાલિકા અને PWD RNG પછી તમે જુઓ. આપણે 1 અત્યારે કલર મીટર અમે વિનંતી કરી કે બેન તમને આ જોઈને વિનંતી કરી, હાઈવેના ખાલી ખાડા ભરાવો, બીજા ચાલશે, બીજા તો 5 કિલો ચાલશે, અમને ખબર જ છે. પણ અત્યારે જે અત્યારે હાઈવે જે કોન્ટ્રાક્ટ બદલાયો છે અને આરકે જૈનને જે આપ્યું છે, એ આરકે જૈન કોણ છે એ અધિકારને ખબર નથી કે આરકે જૈન એક કોન્ટ્રાક્ટ આપવાની પાર્ટી કોણ છે. તો મારી ખાસ વિનંતી કરી છે અમને કે તમે આ પાર્ટીને તમે તાત્કાલિક જાણ કરો અને હાઈવેને ખાડા ભરો, નહીં તો અમે આવતા સમયમાં જો આ 1 તારીખ સુધી ખાડા ન ભરોશે તો આજે તમને કહું છું કે અમે ટોલ ટકા ફ્રી નથી કરતું, અમે હાઈવે બંધ કરશું. તમે ખાવાના દરેક પદાર્થો જુઓ કે જ્યારે માણસ સ્મશાન જતા નીકળે તેના ઉપર GST લગાવી છે, મીઠું પર GST લગાવી છે. આ એક કેન્દ્ર સરકારની રમત છે અને એને જ્યારે આ પ્રજા જો આ વખતે અમે એક સૌ સાથે થઈને આ વખતે સારો સારો જવાબ અમે આપીશું. જાણો છો અત્યારે એ લોકો ભાજપ પર જ્યારે અમારા પ્રમુખ શ્રી મેડમ સોનિયા ગાંધી મારે જ્યારે પુતળા વાળા ત્યારે આ જ અધિકારી લોકો અટકાવ્યો નથી, પણ કોંગ્રેસવાળા રસ્તા પર નીકળે એટલે એ લોકો 10 ફૂટ બી ચાલતા નથી. આ એક અમારો બી ટાઈમ આવશે, અમારો ટાઈમ અમે બતાવશું. સેલવાસમાં એડવેન્ચર જ્વેલર્સની દુકાનમાં 1 તોલાની ચેઇન લઈ ફરાર થઈ ગયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. દાદરાનગર હવેલી પોલીસ દ્વારા સેલવાસના જ્વેલર્સની સોનાની ચેઇન ચોરી ફરાર થઈ ગયેલ આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી એડવેન્ચર જ્વેલર્સના માલિક સુમેર કંકરાજ જૈન, રહેવાસી પ્રમોખ ગાર્ડન સેલવાસ, જીઓએ નોંધાવેલ ફરિયાદ આધારે એમની જ્વેલર્સની દુકાનમાં એક અજાણ્યો યુવાન 1 તોલાની ચેઇન જેની અંદાજિત કિંમત 60,000 જે લઈને ફરાર થઈ ગયો હતો, જે આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. તેના આધારે સેલવાસ પોલીસે IPC 380 મુજબ ફરિયાદ નોંધી PI સેબેસ્ટિયન દેવાસિયાના નેતૃત્વમાં એક ટીમ બનાવી CCTV ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી યશ રાજેશ ફુલહારી
ઉંમર વર્ષ 19 રહે સેલવાસ, જેને શોધી ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ દરમિયાન એણે ગુનો કબૂલ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ઘરકામમાં વ્યસ્ત હોય ત્યારે દરવાજો ખુલ્લો જોઈ તક મળતા ચોરી કરતી ગેંગ ફરી પારડી પંથકમાં સક્રિય બની છે. પારડીના એક એપાર્ટમેન્ટમાં ખુલ્લા મકાનમાં ચોરટાઓ ઘૂસી જઈ મોબાઈલ ચોરી ફરાર થઈ ગયો હતો. પારડી પંથકમાં ઘરનો દરવાજો ખુલ્લો રાખતા હોવ તો ચેતી જજો, કારણ કે ચોરી કરતી ગેંગ ફરી પારડી પંથકમાં સક્રિય બની છે. વહેલી સવારે કેટલાક પરિવારોને પોતાના ઘરનો દરવાજો ખુલ્લો છોડી ઘરમાં કામ કરવાની આદત હોય છે. ત્યારે તમે ઘરમાં કામમાં વ્યસ્ત હોવ ત્યારે દરવાજો ખુલ્લો જોઈ તક મળતા ચોરી કરતી ગેંગ ફરી પારડી પંથકમાં સક્રિય બની હોવાની ઘટના ફરી બનવા પામી છે. પારડી શહેરમાં કૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને LNT કંપનીમાં કામ કરતો બ્રિજેશ શ્રીનિવાસ રાજક ગત રોજ નાઇટ ડ્યુટી કરી ઘરે આવ્યો હતો અને તેનો ભાઈ અજય રાજક ઘરનો દરવાજો ખુલ્લો છોડી નાહવા માટે ગયો હતો. ત્યારે તક મળતા એપાર્ટમેન્ટમાં એક મહિલા સાથે પ્રવેશેલો યુવક ખુલ્લો દરવાજો જોઈ ઘરમાં રાખેલ એક મોબાઈલ ફોન લઈ મહિલા સાથે ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ગાયબ જણાતા શોધખોળ અંતે એપાર્ટમેન્ટ બહાર લાગેલ CCTV ચેક કરતા આ મહિલા સાથે આવેલો યુવક મોબાઈલ ચોરી ગયો હોવાનું જાણ થતાં પોલીસને આ અંગે લેખિતમાં અરજી કરી છે. ત્યારે પારડીમાં વહેલી સવારે દરવાજો ખુલ્લો રાખી ઘરમાં કામમાં વ્યસ્ત બનતા લોકો માટે ચેતવણી રૂપ ફરી કિસ્સો બનવા પામ્યો છે. દમણમાં કોસ્ટલ હાઈવે, વરકુંડ, સોમનાથ રોડ સહિત કોલેજ રોડ પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ચોમાસું પૂર્ણ થાય એ પહેલા તંત્ર શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસથી નિજાત અપાવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. ચોમાસુ આવતા જ રખડતા ઢોરો સૂકી જમીનની તલાશમાં આસફાલ્ટના માર્ગો પર ધામ નાખીને બેસી જતા હોય છે. ચોમાસામાં રખડતા ઢોરોની આ નિર્દોષ દિનચર્યાનો ભોગ આખરે નિર્દોષ વાહન ચાલકોએ જ બનવું પડે છે. દમણમાં પણ હમણાં ચોમાસુ તેના ચરમ પર હોય દરેક જાહેર માર્ગો પર ઢોરોએ પોતાનો અડીંગો જમાવ્યો છે. દમણમાં કોસ્ટલ હાઈવે, વરકુંડ, સોમનાથ રોડ સહિત કોલેજ રોડ પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આખો દિવસ માર્ગ પર આંટા મારતા ઢોર પશુઓના કારણે વાહન ચાલકોએ માર્ગ પર વાહન ચલાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરથી અમુક જગ્યાએ માર્ગો બિસ્માર હોય અને એવામાં જો કોઈ ઢોર સામે પડી જાય તો વાહન ચાલકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસામાં લીલું ઘાસ આરોગીને મદમસ્ત બનેલા ઢોર ક્યારેક તોફાને ચડે તો આવતા જતા રાહદારીઓને પણ અડફેટે લઈ લે છે. દમણમાં રખડતા ઢોરોની સમસ્યા નિવારવા માટે દર વર્ષે પ્રશાસન પગલાં તો લે છે, પરંતુ આ પગલાં અપૂરતા જ સાબિત થયા છે. આમ તો પશુપાલકો પોતે જ ચોમાસામાં તેમના ઢોરોને રખડતા મૂકી દે છે, પરંતુ પ્રશાસન પાસે આ ઢોરોનો કોઈ આધાર કાર્ડ કે ટેગ માર્કની માહિતી ન હોવાના કારણે તેમના માલિકો દર વખતે આબાદ રીતે બચી જાય છે અને નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓનો મરો થઈ પડે છે. ત્યારે ચોમાસું પૂર્ણ થઈ એ પહેલાં તંત્ર શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસથી નિજાત અપાવી તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. વાપીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને GST મુશ્કેલી તેમજ મોંઘવારી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સાથે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8થી વધુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ GST મુશ્કેલી અને મોંઘવારી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી એક પાર્ટીને મત આપો છો છતાં નિરાશા લાગે છે, જેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જન જન સુધી પહોંચવા સૌપ્રથમ સીધા સંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સરકાર આવતા સંવાદ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોને તરત જ હલ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં લોકોના પ્રશ્નો ઉકેલાય તે માટે આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. GST કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે ચોમાસું આવતા જ રોડની હાલત ખરાબ થઈ જાય છે. ખિસ્સા ભરવા સિવાય કશી કામગીરી ભાજપના નેતાઓએ ન કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વેપારીઓમાં ડર છે. આ ડરને આમ આદમી પાર્ટી દૂર કરશે. આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર દેસાઈ, લોકસભા પ્રભારી ડૉક્ટર રાજીવ પાંડે, પારડી શહેર પ્રમુખ વિજય શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આજે આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથેનો સંવાદ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ટાઉન ઉપર આ કાર્યક્રમ થવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતના વેપારીઓને સાથે રાખીને ગુજરાત આગળ વધે, ગુજરાતની જનતાનું ભલું થાય એવું ઈચ્છે છે અને એટલા માટે ગુજરાતના વેપારીઓના પ્રશ્નો, વેપારીઓની રજૂઆતો અને વેપારીઓની ભલામણો સાંભળવા માગે છે. આ સંવાદ કાર્યક્રમના માધ્યમથી
ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના પ્રશ્નો આમ આદમી પાર્ટી સાંભળવા માગે છે. વલસાડમાં અને વાપીમાં ખૂબ વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી, ખાસ કરીને જીએસટી, રોડ રસ્તા અને બેન્કિંગ સિસ્ટમને લઈ અને ખૂબ એમણે પોતાની રજૂઆતો કરી છે. આમ આદમી પાર્ટી આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ અને એનું વિઝન રજૂ કર્યું છે. ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ આગળ વધી રહ્યો છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 2022માં આમ આદમી પાર્ટી એક તાકાતવર પક્ષ તરીકે ઉભરી રહી છે. એને લઈને વેપારીઓમાં તમામ વર્ગમાં એક ભરોસાનો માહોલ છે. સૌ લોકો ઈચ્છે છે કે આ વખતે બદલાવ આવવો જોઈએ અને બદલાવ લાવવા માટે તમામ લોકોનો આમ આદમી પાર્ટીને સપોર્ટ મળી રહ્યો છે. ગુજરાતની અંદર જે રીતે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે વધુમાં વધુ મજબૂત બની રહી છે એ જોતાં ભાજપની અંદર ડરનો માહોલ ફેલાયો છે. ક્યારેક સીએમ બદલવા પડે છે, તો ક્યારેક મંત્રીઓ બદલવા પડે છે, તો ક્યારેક કશુંક બદલવું પડે છે. આમ વર્ષોથી જે લોકો ગુજરાતની જનતાનો અવાજ સાંભળતા નહોતા એ લોકોએ સાંભળવા માટે અને એક્શન લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. એટલી મહેનત આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાએ કરી છે. આ ચૂંટણી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવવાની છે, ત્યારે ગુજરાતના સૌ લોકોને હું અપીલ કરું છું કે આ વખતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે. આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર 182 સીટો ઉપર ઉમેદવાર ઊભા રાખવાના ફૂલ તૈયારીમાં છે. હમણાં સુધીમાં અમે 19 જેટલા ઉમેદવારો જાહેર પણ કરી ચૂક્યા છીએ. ગુજરાતની રાજનીતિમાં પહેલી વખત એવું બન્યું છે કે 4 મહિના પહેલાં ઉમેદવારો જાહેર થયા હોય. વલસાડની તમામ સીટો ઉપર મજબૂત વ્યક્તિત્વને ટિકિટ આપવા માટેની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. યોગ્ય સમયે એની જાહેરાત પણ કરવામાં આવશે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતમાં રોજગાર મળે અને ઉદ્યોગકારો રોજગારી આપી શકે એવા હેતુથી બંનેને સાંકળી લેવા સરકાર દ્વારા અનુબંધન પોર્ટલ અને એપ શરૂ કરવામાં આવી છે, જેમાં 1.5 હજાર જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતમાં રોજગાર મળે અને ઉદ્યોગકારો રોજગારી આપી શકે એવા હેતુથી બંનેને સાંકળી લેવા સરકાર દ્વારા અનુબંધન પોર્ટલ અને એપ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ઉદ્યોગોમાં રોજગારીની તકો ઊભી કરી શકાય. આજે અનિબંધન પોર્ટલ અંગે ઉદ્યોગકારોમાં જાગૃતતા આવે તેમજ વધુમાં વધુ ઉદ્યોગકારો રોજગારીની તક ઊભી કરી શકે તે માટે તમામ નાના મોટા ઉદ્યોગકારો અનુબંધન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરે તેવા હેતુથી આજે વિશેષ જાગૃતતા કાર્યક્રમ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અનિબંધન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પદ્ધતિ તેમજ તેના ફાયદા અંગેની સમજણ જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન દ્વારા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હજી પણ અનેક લોકો વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરે તે માટે વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગકારોમાં કોઈ પણ પ્રકારનો મેન પાવર જોઈતો હોય તો અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આજનું જે આપણો આ કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે, અનુબંધમ પોર્ટલ ગુજરાત સરકારશ્રીનું ખૂબ સારું ઇનિશિયેટિવ છે. અનુબંધમ પોર્ટલ જે એક સાથે જોબ સીકર્સ માટે અને એમ્પ્લોયર્સ માટે એક બ્રિજ બનવાનું કામ કરે છે, એક સેતુરૂપ એનું કામ છે અને એની અવેરનેસ માટેનો આપણે આ પ્રોગ્રામ આજે આયોજન કરેલ છે, જેના થકી આપણા જિલ્લામાં આવેલા દરેક જોબ સીકર્સને ફાયદો છે અને દરેક એમ્પ્લોયર જે પણ કંપની જે પણ એકમો આપણા જિલ્લામાં આવેલા છે તેઓ એમના તરફની જેટલી પણ વેકન્સીઝ એમને ત્યાં ઊભી થાય છે તે આ પોર્ટલ ઉપર રજીસ્ટર કરે અને સામે આપણા જોબ સીકર્સ આપણા બાળકોને આપણા જિલ્લાના દરેક જોબ મેળવવા ઈચ્છતા રોજગાર વાંચુ ઉમેદવારોને એના થકી ફાયદો મળે. આખું સરકારી પોર્ટલ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે, આ આપણા ગુજરાત સરકારની સેવા છે અને વિનામૂલ્યે છે, તો દરેક મિત્રો આનો લાભ લે એવી અરજ હું ચોક્કસ કરીશ. હજુ એમ કહેવાય કે અમે શરૂઆત કરી છે, છતાં પણ ખૂબ સારો રિસ્પોન્સ છે. આપણે આજે આ વાપીના જ એસોસિએશન પ્લેસ પર બેઠા છીએ અને વાપી એસોસિએશન તરફથી અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યાર સુધીમાં આપણી પાસે 1500 જેટલા એકમોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આ પ્રોગ્રામ પછી અને આપ સૌની અવેરનેસની જે અમને ગતિવિધિ વધારે પૂરજોશમાં મળશે એ થકી મને લાગે છે કે ચોક્કસથી આખો વલસાડ જિલ્લો આપણે કવર કરવાનો છે. આખા વલસાડ જિલ્લામાં જેટલા પણ એકમો આવેલા છે તે સૌ આ પોર્ટલ ઉપર રજીસ્ટર થાય અને વિનામૂલ્યની સેવા છે અને રજીસ્ટ્રેશન પણ ખૂબ ઇઝી સ્ટેપ્સ છે. વિધિન 5 મિનિટ્સ યુ કેન રજીસ્ટર યોર સેલ્ફ. આ દરેક માટે છે, કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, કોઈ પણ એનું એજ્યુકેશન હોય, દરેક વ્યક્તિને જેને પણ જોબની જરૂર છે, આપણે રોજગાર વાંચું, દરેક ઉમેદવારો આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે. એની પેરેલલમાં જ
કોઈ પણ કંપની છે એને કોઈ પણ ટાઈપનો મેન પાવર જોઈએ છે તો તે પણ આમાં રજીસ્ટર કરી શકે છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ તાલુકાના દહાડ ગામે ટ્યુશને જતી વિદ્યાર્થિનીની ત્રણ ઈસમોએ કરી હત્યા, ત્રણેયની ધરપકડ. વલસાડના ધોબી તળાવમાં સરકારે રાશિયાના અનાજમાં નીકળી જીવાત, ગ્રાહકે કરી મામલતદારને ફરિયાદ. દાદરા નગર હવેલીના વાસણા ગામે મોબાઈલની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, લૂંટારાની કરાઈ ધરપકડ. ગ્રેડ પે વધારવા મુદ્દે વલસાડ સહિત રાજ્યભરના 10,000થી વધુ વનરક્ષકોએ DFOને આવેદનપત્ર આપ્યું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.